કેટલા ટાઈમ થી આવો છો તમે આમ અહીંયા ફૂલવાડી ખાવા? લગભગ એમ માનો કે 30 વર્ષ થી હું આવું. બરાબર, 30 વર્ષ નો મારો એક્સપિરિયન્સ છે અને બહુ સરસ ફૂલવાડી. અને એમ કહેવાય કે ધાંગધ્રા ની ફેમસ માં ફેમસ ફૂલવાડી હોય તો અંબાલા. બરાબર, ધાંગધ્રા ની નામ છે આમ. અને તમે એક વખત ટેસ્ટ કરશો ને એટલે ખરેખર તમે પણ મારી ઘોડે વખાણ કરતા જીવ છો કે ના ખરેખર વસ્તુ છે ખાવા જેવી. તો રામ રામ ને જય માતાજી બધા મિત્રોને. અને આજે ફરીથી એક નવો વિડીયો સાથે આવી ગયો છું અને ધાંગધ્રા પહોંચી ગયો છું મિત્રો. અને ધાંગધ્રાનું નામ આવે એટલે ખાવા પીવાની સૌથી બેસ્ટ જગ્યા. તો તમે મારી પાછળ જોઈ શકો છો કે શેઠ શ્રી અંબાલાલ મૂળચંદભાઈ ફૂલવાડીવાળા. ધાંગધ્રાની અંદર એમ કહેવાય કે આ અંબાલાલની ફૂલવાડી એટલે ખૂબ જ ફેમસ છે મિત્રો. અને 110 વર્ષથી એટલે કે અંગ્રેજો અને રાજા રજવાડા વખતથી આ ફૂલવાડી અહીંયા બનાવવામાં આવે છે. અને બહારથી કોઈ પણ લોકો અહીંયા આવે એટલે આ ફૂલવાડી ખાધા વગર પાછા જતા નથી. ઘણા લોકોને ફૂલવાડી બનતા જોવાની બહુ જ ઈચ્છા હોય છે. તો ચાલો મિત્રો આપણે રસોડાની અંદર જ સીધા જતા રહીએ અને એમની સાથે વાતો પણ કરીએ અને ફૂલવાડી કેવી રીતે બને છે એ પણ બતાવીએ. તો ચાલો મોટાભાઈ, સૌથી પહેલાં તો તમારું નામ જણાવી દેશો. પીયુષભાઈ. બરાબર. તો આ જે બાર જે નામ છે એ કોનું નામ છે? મારા દાદા. દાદા, મતલબ કેટલા ટાઈમથી આપણું આ કામ ચાલુ છે? 100 વર્ષ. મતલબ અંગ્રેજોના જમાનાથી રજા રજવાડા વખત. તો કટિંગ કરેલા લીલા અને લાલ મરચાં અને મેથી કટિંગ કરેલી લઈ લીધી છે. અને હવે આ આવી ગયો આપણો ચણાનો લોટ મિત્રો. અને આ એમાં થોડું તેલ નાખી દીધું જેથી કરીને મોણ સારું થાય અને ફૂલવાડી એકદમ પોચી થાય અને ખાવાની મજા આવે. તો જો હવે આ સ્ટાર્ટ થઈ ગયું છે ફૂલવાડી બનાવવાનું. આ ભાઈએ થોડું પાણી નાખી દીધું. તમે જોવો છો કે પોચી કરવા માટે આમાં કોઈ જાતના સોડા કે એવું કંઈ નાખવામાં નથી આવતું. સિમ્પલ જ છે, પાણી, મરચાં, મેથી અને લોટ. કોઈ પણ વસ્તુ સાહેબ આમ બનતી હોય ને ત્યારે જે જોવાની જે મજા આવે ને કંઈક અલગ જ હોય છે. અને મને તો આ બધું જોવાની ખરેખર ખૂબ જ મજા આવે. તો જો તમને પણ મજા આવતી હોય તો મોજ માણો. તો મિત્રો હવે ફૂલવાડીનું ખીરું આપણું રેડી થઈ ગયું છે અને હવે એને તળવામાં આવશે તેલમાં. તો જો હવે એના નાના નાના ગોળ ગોળ ગુંડિયા નાખવામાં આવે છે ગરમ ગરમ તેલમાં. આપણે ધાંગધ્રાની લોકલ પબ્લિક જે રહી એ લોકોને તો આપણે આ ફૂલવાડી વિશેની ખબર જ છે, જગ્યાની ખબર જ છે. અહીંયા ખાવા આવે હજી પબ્લિકને અહીંયા ફૂલવાડી ખાવા માટે આવવું હોય તો અહીંયા થોડુંક અમે એડ્રેસ જણાવી દેશો. ગ્રીન ચોક પાસે ધાંગધ્રા. અત્યાર સુધીમાં મેં જે ફૂલવાડીઓ જોઈ છે ને મિત્રો એ એકદમ ગાંઠિયા જેવા આકારની હોય છે. અને આ જે ફૂલવાડી અહીંયા બનાવી રહ્યા છે એ ગોટા ટાઈપની છે. એમ અને ફૂલવાડી સાથે આજે આંબોડિયાની જે ચટણી રહી ને મિત્રો એ આપવામાં આવે છે. અને આની સાથે આ જે ફૂલવાડી ખાવાની મજા આવે છે ને કંઈક અલગ જ હોય છે. આમ જુઓ ને મિત્રો તો આ એક ફરસાણની દુકાન છે પણ આ એની ખાસ સ્પેશિયલ ફૂલવાડી માટે અને રગડા માટે વખણાય છે. અને જો તમારે આ ફૂલવાડી ખાવા માટે આવવું હોય તો અહીંયા સાંજે 4 વાગે આવવું પડે મિત્રો. કારણ કે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી જ મળે, પછી પિક્ચર પૂરું થઈ જાય, પછી ના મળે. તો મિત્રો આ ફૂલવાડી ટેસ્ટમાં એવી છે ને
કે એકવાર તો અહીંયા ફૂલવાડી ખાવા આવું જ જોઈએ, ખરેખર મોજ આવી ગઈ. અને આની સાથે જે આ જે આંબોડિયાની ચટણી રહી ને અને ઉપર છાંટેલો જે આ મસાલો, ખરેખર મોજ આવી જાય હો. બાકી એકવાર તો આવવું જ જોઈએ. તો ચાલો મિત્રો, અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને મિત્રો, ક્યાંય પણ તમારા એરિયામાં કોઈ પણ આવી ફેમસ વસ્તુ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરજો, જરૂર જરૂરથી આપણે ત્યાં વિડીયો શૂટ કરવા આવીશું. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ બધા મિત્રોને, રામ રામ.